દરેકને મા બાપને લાગુ પડે એવા દુનિયામાં બે મહત્વના વિશેષણ છે, એ વાત્સલ્યમૂર્તિ હોય, એ ઉપકારી હોય, એવા કોઈ વિશેષણ નથી આપતો. એ બે વિશેષણ છે કે જે દરેક મા બાપને લાગુ પડે. નંબર એક, એ બલિદાન મૂર્તિ. હર કોઈ મા બાપ પોતાના સંતાન ખાતર સતત બલિદાન આપતા હોય છે. ત્યારે તમારે તમારા મા બાપના ફોટોની નીચે એનું નામ લખવાનું હોય ને, ત્યારે મારું આપેલું આ વિશેષણ ભેગું લખજો, બલિદાન મૂર્તિ. માતૃભૂમિ ખાતર જેવો પાકિસ્તાનની લાઈન ઉપર શહીદ થાય છે ને, એને જો શહીદ કહેવાય, એને જો બલિદાન આપ્યું કહેવાય, તો આપણી માએ આપણા ખાતર કઈ ઓછા બલિદાન નથી આપ્યા. ડગલાબંધ બલિદાનો આપનારી એ મા માટે બહુ મહત્વના પાંચ બલિદાન તમારી સામે મૂકું છું. નંબર એક, એને સુખનું બલિદાન આપ્યું છે. તમારા ખાતર એને કેટલા સુખ છોડ્યા છે એની તમને ખબર છે? આપણે નાના હોઈએ, 18 વર્ષના, એ જ વખતે ઘરમાં કોઈએ વાત કરીએ કે આજે પિક્ચર જોવા જવાનું છે, બધાની ટિકિટ આવી ગઈ, સાંજના 6 થી 9 નો શો હોય ને અચાનક 3 વાગે આપણે બીમાર પડી ગયા હોય, ત્યારે બધા જાય, ઘરમાં એક જ જણ રહે, એ કોણ હશે? કેમ, એને પિક્ચર જોવાની ઈચ્છા ના હોય? એને આ સંસારના સુખો ભોગવવાની ઈચ્છા ના હોય? વિતરાગ થઈ ગઈ છે. ક્યારેક વેકેશન ની અંદર હિલ સ્ટેશન ઉપર જવાનું હોય અને એમાં ચિકનગુનિયો થઈ ગયો, આપણે ચાલી પણ નતા શકતા, એ વખતે આપણી સાથે ને સાથે રહેનારી જો કોઈ હોય તો એ માં છે, એને એના સુખનું બલિદાન આપ્યું છે. પાછી એ કેસે તમે બધા જાઓ, હું ઘરે રહીશ, આપણા પપ્પુને, આપણા પિન્ટુને, આપણા મુન્નાને સાચવીશ, સુખનું બલિદાન છે. જેણે તમારા ખાતર આટલા સુખોના બલિદાન આપ્યા હોય, એ જ માને મોટા થયા પછી કોઈ તીર્થની જાત્રા કરવી હોય ત્યારે તમે કોઈ બલિદાન આપવા તૈયાર થયા ખરા? તમારો બિઝનેસ ફૂલ ફોર્મમાં ચાલતો રહે, એ જ વખતે માં કે બેટા ઘણા વખતથી પાલીતાણા ગઈ નથી, દાદાના દર્શન કરવા છે, એકવાર મને જાત્રા કરાવ ને. તમે શું કહો? માં હમણાં નહીં, જરાક બિઝી છું. પછી અને પછી પછી કરતા કરતા માં ધીરે ધીરે લથડતી જાય, લથડતી જાય, એક દિવસ આ માનું મૃત્યુ થઈ જાય. અને ત્યારે આ છોકરાની આંખ ખુલે, મેં મારી માને જાત્રા ન કરાવી. લોકનું કારક પૂર્ણ થયા બાદ એ છોકરાને એમ થાય કે માની અંતિમ ઈચ્છા હતી કે એને તીર્થની યાત્રા કરાવી, એ તીર્થની યાત્રા હવે એ તો નથી કરી શકી, લાવ મારા સમાજને હું લઈ જાઉં. તમારા સમાજના 500 જણને તમે 10 બસમાં બેસાડી અને પાલીતાણાની જાત્રા કરાવો ને વચ્ચે હું મળી જાઉં અને તમે મને, હું તમને પૂછું, તમે અહીંયા? હા, મમ્મીની પાછળ બધાને જાત્રાએ. ઓકે, કેમ જાત્રાનું સૂજ્યું? અરે મમ્મીની બહુ ઈચ્છા હતી પણ રહી ગઈ. ત્યારે મારા જેવો એ પાલીતાણાના ગિરિરાજના ડુંગર ઉપર તમને રોકડું પરખાવી દે, 500 નહીં, કદાચ દુનિયામાંથી 5000ને લઈને તું તારા જાત્રા કરાવીશ ને, તો તારી માને જાત્રા કરાવવાથી તને જેટલું પુણ્ય બંધાત, એ આ 5000ને કરાવીશ, તો પણ હવે નથી જ બંધ. તમારી લાખો ઈચ્છા પૂરી કરનારી માની તમે એક ઈચ્છા પૂરી ના કરી શકો. તમને તમારો ધંધો જ, તમને તમારા રૂપિયા જ દેખાય. હમણાં નહીં, પછી. તમારે ઠીક છે, અમારે અહીંયા કેટલું દોડવું પડતું હોય છે, અમારો તો વિચાર કરો, શાંતિ રાખો. મા બાપને ચૂપ મારીને આપણે બેસાડી દીધા છે. જરાક લાંબો નજર સામે, મારા ખાતર એને કેટલા સુખના બલિદાન આપ્યા, એના ખાતર હું એક સુખનું તો બલિદાન આપું? નંબર 2, હું બહુ મહત્વના 5 બલિદાન તમારી સામે મૂકું છું. નંબર 2, સંપત્તિનું બલિદાન આપ્યું છે.